બાળકો કેમ છો? મજામાં? આજે આપણે ગણિત વિષયમાં પ્રકરણ 6 પગની છાપ કે જેમાં જુદા જુદા આકારો વિશે શીખીશું અને આપણી આસપાસની વસ્તુઓની છાપ એટલે કે કિનારી દોરી તેમાંથી આપણને કયો આકાર મળે છે તે આજે આ પ્રકરણમાં આપણે જોઈશું. અહીં બોલું અને પગની છાપ. અહીં બોલું છે જેને ફોટા પાડવાનો ખૂબ શોખ હોય છે. તે એક દિવસ જંગલમાં જાય છે. જંગલમાં કે જ્યાં પ્રાણીઓના બચ્ચા કાદાવાળા રસ્તા પર રમી રહ્યા હતા ત્યાં અચાનક બોલુને આવતો જોઈ એક હાથીએ બૂમ પાડી, દોડો દોડો તમારા ઘરે જાઓ. ભોલુ ફોટો પાડવા તેના કેમેરા સાથે આવે છે, પણ શું થાય છે, ભોલુને આવતો જોઈ ત્યાંથી બધા જ પ્રાણીઓના બચ્ચા નાસી જાય છે. જ્યારે ભોલુ તેના કેમેરા સાથે આવ્યો ત્યારે તેણે બધા જ પ્રાણીઓના પગની છાપ જોઈ. હવે કાદાવાળા રસ્તા પર રમી રહ્યા હતા અને તેઓ જ્યારે કાદવમાંથી નીકળીને રસ્તા પરથી દોડતા ગયા ત્યારે ત્યાં શું જોવા મળ્યું? તેમના પગની છાપ. શું તમે પ્રાણીઓ અને તેમના પગની છાપને જોઈ શકશો? અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં પ્રાણીઓના પગની છાપ આપેલી છે. આ જે મોટા પગની છાપ દેખાય છે તે કોની હશે? આ છાપ હાથીના બચ્ચાની હશે અને આમાંથી એક છાપ વાઘના બચ્ચાની અને એક છાપ અહીં દેડકાના બચ્ચાની અને અહીં મરઘીના બચ્ચાની. તો આ પ્રમાણે આગળ આપણે આ ખાનામાં કૂતરાના પગની છાપ દોરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ઘરે આસપાસ કે જ્યાં માટીમાં કૂતરાઓના પગની છાપ જોઈ જશે તે પ્રમાણે તમારે અહીં કૂતરાના પગની છાપ દોરવાની છે. હવે તમારે પ્રવૃત્તિ કરવાની છે જેમાં ભોયતળિયા પર તમારા મિત્રના પગની છાપ પાડો અને શું તે તમારા પગની છાપ કરતા નાની છે? તમારે તે જોવાનું છે. નીચે પગ મૂકી અને પગની ગોળ ફરતે લીટી દોરવાની અને તે જ પ્રમાણે તમારા મિત્રના પગની પણ છાપ પાડવાની. શું તમારા મિત્રનો પગની છાપ નાની છે કે મોટી તે તમારે જોવાનું છે. હવે અહીં કિનારી દોરો અને અનુમાન કરો. રોનક એક પાંદડાની કિનારી દોરી રહ્યો છે. તમે પણ કેટલીક વસ્તુઓ ભેગી કરો, જેવી કે પાંદડા, કાંકરા, લાકડી, બંગડી, ચાંદલા વગેરે. દરેક વસ્તુની અહીં કિનારી દોરો. જો મિત્રો, મેં અહીં એક રબરની કિનારી દોરી છે. રબર મૂકી અને તેની ગોળ ફરતે મેં પેન્સિલથી કિનારી દોરી તો તેમ કરવાથી આપણને અહીં આકાર મળ્યો છે. તેવી જ રીતે તમારે પણ અહીં નાના પાંદડા અથવા તો કાંકરા, નાની લાકડી, બંગડી, ચાંદા વગેરે મૂકીને તેની ગોળ ફરતે પેન્સિલ ફેરવતા તેની કિનારી દોરતા સરસ અહીં છાપ જોવા મળશે. હવે અહીં નીચે જુઓ. રોહીના વાડકા જેવી વસ્તુઓ શોધો જેનાથી જુદી જુદી ઘણી કિનારી દોરી શકાય. જુઓ, અહીં રોહી એક જ વાડકામાંથી કિનારી દ્વારા જુદા જુદા આકાર મેળવે છે, જેમાં બે જુદી જુદી કિનારીઓ મેળવવા માટે રોહીએ વાડકાને કેવી રીતે રાખ્યો હોય? તો પ્રથમ રોહીએ સીધો વાડકો રાખી અને તેની નીચેની કિનારી દોરી છે અને વાડકાને ઊંધો કરી અને તેની
ગોળ મોટી કિનારી દોરી છે જેનાથી જુદી જુદી કિનારી મેળવી શકાય છે. હવે તમારે ઘરે એક પ્રવૃત્તિ કરવાની છે જેમાં સમાચારપત્ર પર તમારા ઘરના જુદા જુદા સભ્યોના હાથની છાપ પાડો. તમારા મિત્રને તેમાંથી તમારા હાથની, તમારી માતાના હાથની, તમારા પિતાના હાથની વગેરે છાપ વિશે અનુમાન કરવાનું કહો. તેને શોધવાનું કહો કે તેમાં તમારી હાથની છાપ કઈ છે, તમારા મમ્મીના હાથની છાપ કઈ છે, તમારા પપ્પાના હાથની છાપ કઈ છે, તે તેને શોધવાનું કહો. હવે અહીં અહીં પણ એક આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે જેમાં તમારે અનુમાન કરીને વસ્તુઓની છાપ પાડવાની છે. તમન્ના અને તેની માતા ખુરશી પર બેઠા છે. તમન્ના વાર્તાની ચોપડી વાંચે છે. તેની માતા છાપું વાંચે છે. તમન્ના અને તેની માતા ટેબલ પર સામસામે બેઠા છે. ચિત્રોમાં તે ખૂટતી વસ્તુઓ દોરો. હવે મિત્રો, તમે ચિત્ર જુઓ, પણ આ ચિત્રમાં તો તમને તમન્નાની માતા અને ખાલી તમન્ના જ દેખાય છે. તેની હાથમાં રહેલું પુસ્તક, મમ્મીની હાથમાં રહેલું છાપું દેખાતું નથી. પણ આપણે અહીં તે વસ્તુઓ દોરવાની છે જે અહીં બતાવી છે કે તમન્નાની હાથમાં ચોપડી, તેની માતાની હાથમાં છાપું અને અહીં એક ટેબલ અને બંને માટે ખુરશી, આ તમારે દોરવાનું છે. હવે આગળ જોઈએ મિત્રો. હવે આપણે અલગ અલગ વસ્તુઓની કિનારી દોરવાની વધુ મજા, જેમાં કેટલીક વસ્તુઓ ભેગી કરો, જેવી કે બટાકુ, શીશીનું ઢાંકણ, દીવાસળીનું ખોખું, સંચો, રબર, ચમચી, બસની ટિકિટ, સિક્કો, પીણું પીવાની નળી વગેરે. તમે બીજી વસ્તુઓ પણ લાવી શકો છો. હવે આ બધી વસ્તુઓ આપણે ભેગી કરવાની છે અને તેને શું કરવાનું છે, તેને એક કાગળ પર મૂકી અને તેની ફરતે પેન્સિલ ફેરવવાની છે અને આપણે તેની કિનારી દોરવાની છે. આ દરેક વસ્તુની કિનારી દોરો અને પછી તમારા મિત્રને વસ્તુનું અનુમાન કરવા કહો. તે કિનારી દોરવાની છે અને ત્યાં દોરી અને પછી તમારે અનુમાન કરવાનું છે કે આ આકાર કયા આકારોને મળતો છે. આ આપણે પ્રવૃત્તિ કરવાની છે.